નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જેકે ટ્યુશન ક્લાસીસમાં તમારું સ્વાગત છે. મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે જોયા હતા 3.5 ના કુટ પ્રશ્નો, જ્યારે આજે જોવાનો છે 3.5 નો મેઇન પ્રશ્ન નંબર 4 નો ત્રીજો એક્ઝામ્પલ, કે જેની રકમ આ પ્રમાણે આપેલ છે. યશને એક કસોટીમાં 40 ગુણ મળ્યા હતા. તેણે પ્રત્યેક સાચા જવાબના 3 ગુણ મળે છે અને પ્રત્યેક ખોટા જવાબના 1 ગુણ કપાય છે. જો પરીક્ષકે દરેક સાચા જવાબના 4 ગુણ આપ્યા હોત અને દરેક ખોટા જવાબ માટે 2 ગુણ કાપ્યા હોત તો યશે 50 ગુણ મેળવ્યા હોત. તો આ કસોટીમાં કેટલા પ્રશ્નો હતા? હવે અહીંયા કુલ પ્રશ્નોની સંખ્યા શોધવાની છે. તો આપણને રકમમાં એ પણ કીધું છે કે સાચા જવાબ અને ખોટા જવાબ, એટલે બધા પ્રશ્ન સાચા નથી પડતા અને બધા પ્રશ્ન ખોટા નથી હોતા. તેથી આપણે અહીંયા ધારવું જોશે, ધારો કે સાચા પ્રશ્નોની સંખ્યા 1 અને ખોટા પ્રશ્નોની સંખ્યા 2 છે. મેં અગાઉના વિડીયોમાં પણ તમને કીધેલું કે જે વસ્તુ શોધવાની હોય તે જ વસ્તુ ધારવાની છે. તો અહીંયા કુલ પ્રશ્નોની સંખ્યા શોધવી, એટલે અમુક પ્રશ્ન સાચા હશે અને અમુક પ્રશ્ન ખોટા હશે, એટલે આપણે ધારવું પડશે. ધારો કે સાચા પ્રશ્નોની સંખ્યા x અને ખોટા પ્રશ્નોની સંખ્યા y છે. હવે યશને કુલ 40 માર્ક મળે છે, ક્યારે? તો કે જ્યારે સાચા જવાબના 3 ગુણ મળે ત્યારે. એટલે એક પ્રશ્નના 3 ગુણ, તો સાચા પ્રશ્નોની સંખ્યા છે x. એક પ્રશ્નના 3 ગુણ, તો x પ્રશ્નના કુલ ગુણ થશે 3x. એટલે પહેલું સમીકરણ આ રીતે બનાવી શકાય, 3x. પરંતુ એક ખોટા જવાબનો 1 ગુણ કપાય છે, એટલે ખોટા પ્રશ્નોની સંખ્યા y છે. એક પ્રશ્નનો 1 ગુણ, તો y પ્રશ્નના y ગુણ, એટલે આવશે -y. રકમમાં કીધું છે કપાય છે, એટલે અહીંયા માઇનસ કરવાનું આવશે. અને ત્યારે યશને 40 ગુણ મળે, એટલે પહેલું સમીકરણ આ રીતે થઈ શકશે, 3x - y = 40. અને આપી દે સમીકરણ નંબર 1. જ્યારે બીજામાં કીધું છે જો પરીક્ષકે દરેક સાચા જવાબના 4 ગુણ આપ્યા હોત, એટલે એક પ્રશ્નના x, તો 4 પ્રશ્નના 4x, એટલે બીજું સમીકરણ આ રીતે થશે, 4x ગુણ કપાય છે એટલે માઇનસ, 2 ગુણ કાપ્યા હોત ખોટા પ્રશ્ન માટે 2 ગુણ, એટલે આવશે 2y, અને કુલ ગુણ મળે છે 50. અને આપી દે સમીકરણ નંબર 2. તો હવે સમીકરણ 1 અને 2 ને આપણે કોઈ પણ રીતે ઉકેલી શકાય. અહીંયા આપણને કોઈ પણ ચોક્કસ રીત કરવાની કીધી નથી, એટલે તમે આદેશની રીત, લોપની રીત અથવા તો ચોકડી ગુણાકારની રીત કરી શકો. આપણે સોલ્વ કરીશું લોપની રીતે. તો લોપની રીતે સોલ્વ કરવા માટે કાંઈ x ના સહગુણક સરખા હોવા જોઈએ અથવા તો y ના સહગુણક સરખા હોવા જોઈએ. અહીંયા પહેલા સમીકરણમાં y નો સહગુણક 1 છે, બીજા સમીકરણમાં y નો સહગુણક 2 છે. માટે બંનેને સરખા કરવા માટે આપણે સમીકરણ 1 ને 2 વડે ગુણવું જોશે. તો લખશું સમીકરણ 1 ને 2 વડે ગુણ સમીકરણ 1 અને 2 નો લોપ લેતા. સમીકરણ 1 ને 2 વડે ગુણવાનું છે, એટલે 3 ગુણ્યા 2 એટલે થશે 6x, 1 ગુણ્યા 2 એટલે થશે -2y બરાબર 40, ગુણ્યા 2 એટલે થશે 80. જ્યારે બીજા સમીકરણને ગુણવાના નથી એને એમ નામ લખવાના છે, એટલે 4x -2y બરાબર 50. હવે સમીકરણ 1 અને 2 માં y ના સહગુણકની નિશાની માઇનસ છે, એટલે આપણે નીચેના પદની નિશાની બદલવી પડશે. આ પ્લસ માઇનસ એ કેન્સલ થશે. પ્લસ માઇનસ એટલે માઇનસ, 6 માંથી 4 જાય એટલે 2x બરાબર પ્લસ માઇનસ માઇનસ બાદબાકી, 80 માંથી 50 જશે એટલે 30, મોટા પદની નિશાની એટલે પ્લસ 30. તેથી x બરાબર 30 ના છેદમાં 2, તેથી x બરાબર 15. તો આપણે એક જવાબ મળી ગયો. હવે આની કિંમત સમીકરણ 1 અથવા 2 ગમે તેમાં મૂકી શકાય. આપણે લખીશું x બરાબર 15 સમીકરણ 1 માં મૂકતા, તેથી x ની જગ્યાએ 15 મૂકીશું, એટલે 3 ગુણ્યા 15 -y બરાબર
40 15 ગુણ્યા 3 એટલે 45 માઈનસ y બરાબર 40 45 ને બરાબર ની સામે ની બાજુ જવા દે એટલે 40 માઈનસ 45 તેથી માઈનસ y બરાબર થશે માઈનસ 5 બંને બાજુથી માઈનસ માઈનસ કેન્સલ એટલે y બરાબર 5 હવે નીચે જે આપણે ધારેલું છે તેમાં કિંમત લખવાની તેથી અહીંયા પૂછેલું છે કે કસોટીમાં કુલ કેટલા પ્રશ્નો હશે એટલે સાચા પ્રશ્નો વત્તા ખોટા પ્રશ્નો એનો સરવાળો તેથી કસોટીમાં કુલ 5 + 15 એટલે કુલ 20 પ્રશ્નો હશે તો આ આપણો દાખલાનો ફાઇનલ જવાબ છે